નમસ્કાર મિત્રો. મિત્રો, તમે પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભર્યું હોય તો ઘણી વખત પ્રિન્ટ નથી નીકળતી, આખું ફોર્મ ફિલઅપ થઈ જાય તે પછી પણ પ્રિન્ટ નથી નીકળતી. તો પ્રિન્ટ કેવી રીતે કાઢવી એના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો. તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને આ ઇન્ડિયન પોસ્ટ gdsonline.gov.in આ વેબસાઇટ ઓપન કરી લો. ઓપન કરશો એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ થશે, હોમ પેજ આવી જશે. હવે તમારા અહીંયા જવાનું છે સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે એપ્લાય ઓનલાઈન, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે એપ્લિકેશન સ્ટેટસ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે જે તમારા મોબાઈલમાં રજિસ્ટ્રેશન નંબર આવ્યો હોય, જે ફોર્મ ભરીને તે પછી કન્ફર્મેશન નંબર આવ્યો હોય, તો એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. તો હું અહીંયા નંબર ટાઈપ કરી દઉં છું અને તે પછી આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે જે મોબાઈલ નંબર તમે ટાઈપ કર્યો હોય તો એ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો, અહીંયા કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારું પૂરેપૂરું ફોર્મ જે છે એ ભરાઈ ગયેલા છે. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનમાં રાઇટ ક્લિક આવે એટલે તમારે સમજી લેવાનું કે મારું ફોર્મ જે છે એ ફિલઅપ થઈ ગયું છે. તો આ પ્રમાણે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી તમામ ડિટેલ આવી જશે અને ડિટેલ આવ્યા પછી તમારે અહીંયા પ્રિન્ટનું ઓપ્શન આવશે, તો એના ઉપર આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરી લઈએ. હવે આમાં ઘણી વખત વેબસાઇટ પ્રોબ્લેમને કારણે આ પ્રમાણનું એરર આવી જતી હોય છે, તો એરર આવી જતી હોય એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે ફરી ક્યારેક ટ્રાય કરશો તો તમારે પ્રિન્ટ આઉટ થઈ જશે અને પ્રિન્ટ આઉટ તમને મળી જશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં લગભગ દર વર્ષે આ પ્રમાણના પ્રોબ્લેમ થતા હોય છે. શરૂઆતમાં લાસ્ટ 4-5 દિવસ હોય ત્યારે તમારે ચલણ પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો અને આ પ્રમાણની પ્રિન્ટ પણ તમે આ ફોર્મ પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. તો આ પ્રમાણે તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે આ હોમ પેજ ઉપર તમે આવી જશો.